ગીર સોમનાથ જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બનેલા કિસ્સાએ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વેરાપુર નગરપાલિકાના ચેરમેન વસરામ સોલંકી, જે બીડિયા કોળી સમાજના પણ આગેવાન છે, તેમના પર બીડિયાના જ વિકી નામના શખ્સે નગરપાલિકા સામે જ તું મને કેમ રોકટોક કરે છે તેમ કહી માર મારતા વસરામભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ બાબતનું વેરઝેર રાખી તેમના બે મિત્રોને સાથે રાખી બીડિયા વસરામભાઈને ફરી માર મારવા ગયા હતા. તેમને સ્થાનિકોએ માર માર્યાનો વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છતાં વસરામભાઈ સોલંકી બે તારીખે તેના વિરુદ્ધ વિક્રમ બ્રાહ્મણ વિરુદ્ધ વિકી બ્રાહ્મણ વિરુદ્ધ 506 ફરિયાદ આપેલી. આ બાબતની દાજ રાખી ને વિકી પછી બીજે કાનો બાવાજી અને બે એસટી જ્ઞાતિના એના મિત્રો કે જેનું નામ સમીર અને મુસ્તુફા છે તેને લઈ અને 3 તારીખે ભીડિયા વિસ્તારમાં વસરામભાઈને મારવા ગયા અને વસરામભાઈને માર મારે. દરમિયાન વસરામભાઈને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. આ દરમિયાન વસરામભાઈની જ્ઞાતિના લોકોએ આ લોકો સાથે ઝપાઝપી કરીને કહ્યું ભાઈ અમારા પ્રમુખને અમારા પટેલને શા માટે મારેલ છે. આ વખતે વિકી બ્રાહ્મણ ત્યાંથી નાસી ગયેલ અને એસટીના બે તેના મિત્રો શબ્બીર અને મુસ્તુફા અને કાનો બાવાજી પલટાઈ ગયેલા અને તેની સાથે જ્ઞાતિ વિરુદ્ધ હળદૂત કરી અને ટીકાપાટુ અને લાકડીનો માર મારેલ છે.